આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જેતપુર પોલીસે 53 મોબાઈલ સાથે 6 શખ્સોની મોબાઈલ લૂંટ ગેંગને ઝડપી લીધા. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પૂર્વે નોંધાયેલ 2 જુદી જુદી મોબાઈલની લૂંટની ફરિયાદમાં પોલીસને મળેલ પૂર્વ બાતમીને આધારે 2 જુદી જુદી જગ્યાએથી બંને લૂંટના 6 આરોપીની એક ગેંગને ઝડપીને તેની પૂછપરછ કરતા આરોપી પાસેથી અધ કહી શકાય તેટલા ચીલ ઝડપ કરેલ, 53 મોબાઈલ અને 3 ચોરાવ મોટરસાયકલ અને ગુન્હાના કામમાં વપરાયેલ 2 મોટરસાયકલ સહિત કુલ 3,10,800 મુદ્દા માલ કબજે કર્યો હતો. સિટી પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પૂર્વે શહેરના ચાંપરાજપુર રોડ પર અરેધારેશ્વર પાસે સાંજના 8 વાગ્યે કાળા કલરના મોટરસાયકલ પર 3 શખ્સો આવી પગપાળા જતા રાહદારી પાસેથી મોબાઈલ ફોન ઝૂંટવી ગયાની 2 જુદી જુદી ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ સિટી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા ઇગુચકોપ એપ્લિકેશનના આધારે તપાસ શરૂ કરતા પોલીસ જવાનને એવી બાતમી મળેલ કે ચાપરાજપુરની લૂંટના આરોપીઓ શારદાપુરના દરવાજા પાસે ઉભેલ છે, જેથી પોલીસ ત્યાં જતા ફરિયાદીએ લૂંટના બનાવમાં જે મોટરસાયકલના નંબર લખાવેલ તે જ મોટરસાયકલ સાથે 3 શખ્સો ઊભા હતા તેની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવ્યા અને થોડીવારમાં બીજી બાતમી મળેલને આધારે ધારેશ્વર ચોકડી પાસેથી ત્યાં જ લૂંટ કરેલ ફરિયાદમાં આરોપીની પણ અટકાયત કરી પોલીસ સ્ટેશને લાવી તેઓના નામ સરનામાં પૂછતા પરેશ ઉર્ફે કાનો દિનેશભાઈ પરમાર રહે ચોરા પાસે લોધિકા, સાગર ઉર્ફે જીગો જયંતિભાઈ પરમાર રહે સરધાપુર, જિજ્ઞેશ ગોવિંદભાઈ મકમાણા, હિરેન ઉર્ફે હિરકો ભરતભાઈ ઝીંઝુવાડિયા અને પ્રતાપ ઉર્ફે પદુ દેવકુભાઈ બસિયા રહે ત્રણેય જેતપુર અને વીરપાલ ઉર્ફે વીરપન વિકુરજી ડેડિયા રહે રબારિકા હોવાનું જણાવ્યું હતું. સ્પીડ ન્યૂઝ 17 જેતપુર. સર, અત્યારે જે મોબાઈલના લૂંટ પ્રકરણ છે, ચીલઝડપ પ્રકરણ છે, તેમાં કેટલા આરોપી છે અને આ લોકોએ કેટલા મોબાઈલની લૂંટ અને વાહનોની ચોરી કરેલી છે? સર, જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક ગુનો દાખલ થયો હતો, જેમાં જે મજૂર લોકો હોય અને જે શહેરના ગીત વિસ્તારોમાં યા પછી મજૂરોના રહેણાંક વિસ્તારમાં અને જે કોઈ વિસ્તારમાં જગ્યા જ્યાં લોકોને વધારે અવર જવર નહીં થતી હોય ત્યાં જો એક અહીંયા જેતપુર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એના અધિકારી દ્વારા એક ગેંગ પકડવામાં આવી છે, જેમાં કુલ 6 લોકો છે અને એ 6 લોકોમાં એમાં 3-3 ભાગ હતા, જે અલગ અલગ વિસ્તારોમાં જેતપુરના અલગ અલગ વિસ્તારોમાં એ લોકો બનાવને અંજામ આપતા, જેમાં ખાસ કરીને મજૂરોને એનો ટાર્ગેટ કરતા અને જ્યારે પણ એ લોકો ત્યાં એવા ઇલાકામાં હોય તો એ બાઇક ઉપર આવીને પછી એને ડરાવીને ધમકાવીને અને પછી એમાં એ લોકો એના મોબાઈલ વગેરે લૂંટી લેતા. તો એના લીધે જો સિટી પોલીસ સ્ટેશન તરફથી જો તપાસ કરવામાં આવી છે, એના બહુ સારી તપાસ કરી અને એમાં ટોટલ 53 મોબાઈલ જો છે એ લોકો પાસેથી રિકવર થયા છે અને 3 બાઇક ચોરીની બાઇકો પણ રિકવર થઈ છે, જેમાં એક જો ચોરી જો છે એમાં જામકંડોના પોલીસ સ્ટેશનનો બાઇકનો ગુનો દાખલ થયેલો છે. ટોટલ 6 આરોપી છે એમાં. એમાં જો ટોટલ જો 6 આરોપી છે એ બધા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જ નિવાસી છે અને જેતપુર અને લોધિકાના લોકો રહેવાસી છે. આ ક્યાં ક્યાં પોલીસ સ્ટેશનના હદ હેઠળના ગુના આ લોકો આ સંડોવેલા છે? અત્યારે જે મોબાઈલ છે તે ચીલ ઝડપ કે લૂંટ કરેલી છે તો ક્યાં ક્યાં પોલીસ સ્ટેશન હેઠળ આવશે ગુના? એ જો મોબાઈલને જો રિકવર થયા છે એમાં અમુક જેતપુરના છે અને બીજાની તપાસ પણ ચાલુ છે, પણ એ લોકો લગભગ જો એટલા બધા મોબાઈલની અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યામાંથી જો ચોરી કરેલી છે એની તપાસ હવે ગુનો હવે જો એ લોકોને અટક કરવામાં આવશે એના પછી પણ તપાસ કરવામાં આવશે કે એને સિવાય પણ કેટલી જગ્યાથી એ લોકો ચોરી કરેલી છે અને એવી રીતે મોબાઈલના અંજામ આપેલા છે. અને જો બાઇક ચોરી જો છે એમાં હું જે વસ્તુ તમને કીધી કે જામકંડોના પોલીસ સ્ટેશનમાંથી એ લોકો બાઇક ચોરી કરેલી છે અને ગોંડલમાંથી પણ બાઇક ચોરી કરેલ છે. સર, જેતપુરમાં એક ચાપરાજપુર રોડ ઉપરની ફરિયાદ છે અને એક ધારેશ્વરની છે, તો આ બંને આ ફરિયાદ છે તેના બંને આરોપીઓ તેના જ છે?
એ જો બંને બે જો ફરિયાદ છે, બંને ફરિયાદમાં અલગ અલગ ત્રણ આરોપી હતા, જે એક એક બાઇક ઉપર ત્રણ લોકો સવાર થઈને આવ્યા હતા. ટોટલ આમાં છ આરોપી પકડવામાં આવેલ છે. સર, થાણા કલોલ પહેલા થાણા કલોલ પાસે એક મોટર કારની લૂંટ કરેલી હતી, તે આરોપીમાં આ હોઈ શકે કદાચ? અત્યાર સુધી તો તપાસમાં એ વસ્તુ એની ખુલવામાં આવેલ નથી, પણ આગળની તપાસ પણ ચાલુ છે. અગર હોય તો એની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 53 મોબાઈલ છે, તમારી ડિટેક્શન કેટલા મોબાઈલનું થયું હશે કે કોઈ આરોપીની ફરિયાદ નોંધાણી હોય અને ત્યારબાદ આ મોબાઈલ પકડાણા આવ્યો? આ જો ડિટેક્શન છે એના આરોપીની ફરિયાદ નોંધાણી એના પછી જ ડિટેક્શન કરવામાં આવેલો છે. અને જે રીતે હું તમને કીધો કે ભાઈ બે જો ટોટલ એમાં ગુના દાખલ થયા છે, એ બે ગુના દાખલ થયા એના પછી જો અમારા સિટી પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી જો પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવેલી છે, એના કામગીરીના લીધે જ જો છે બીજા જો મોબાઈલ અને બીજી જે જગ્યાની ચોરી થયેલી છે એના રિકવરી પણ થઈ છે. આમાં આરોપીને કઈ રીતે પોલીસે પકડી લીધા? આરોપી જો છે તે એમને એમની અમારે જો સિટી સ્ટાફને એમાં બાતમી મળી હતી કે એ લોકો બાઇક ઉપર જો છે અમુક અમુક વિસ્તારોમાં ત્યાં ફરે છે, તો અમારા સિટી પોલીસ સ્ટેશનના જો સીસીટીવી કેમેરા છે, પ્લસ જો અમારી ઈ ગુજકો એપ્લિકેશન છે, અને પ્લસ હ્યુમન સોર્સ અને હ્યુમન જો ઇન્ટેલિજન્સ હતી, એના લીધે જો અમારા સિટી સ્ટાફને એની બાતમી મળી, અને બાતમી મળીને પછી એ લોકોને ઉપર જો છે એમના પકડવામાં આવેલ છે. આરોપીનો કોઈ ભૂતકાળ ઇતિહાસ છે ગુનાઈ? હા, એમાં જો એક જો છ આરોપી છે, છ માંથી જો એક આરોપી છે એના અગાઉમાં વીરપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલો છે. તપાસ ચાલુ છે, પણ જે લીધે હું તમને કીધો કે એ લોકો પાસેથી ત્રણ બાઇક પણ રિકવરી કરવામાં આવેલી છે. તો જો બાઇક ચોરી છે આ પણ 4-5 મહિના પહેલા થયેલી છે, અને ગોંડલમાં અને જો જામકંડોના બીજી બાઇક ચોરી પણ છે, એ પણ જો એ બધી જો એ ટોટલ એ લોકોની એક્ટિવિટી છે 2020ના વર્ષ દરમિયાન અને આ વર્ષના ચાલુ વર્ષ દરમિયાન પણ કરવામાં આવેલી છે. સર, બે ફરિયાદ નોંધાડે છે, બેનું ડિટેક્શન કરી શકાય, તો હજી બીજી જે ફરિયાદો નથી નોંધાણી આના માટે તમે કોઈ કાર્ય? એમાં જો વસ્તુ છે કે જો બે ફરિયાદ નોંધાણી છે અને એ બે ફરિયાદના લીધે જે બીજી અલગ વસ્તુ પણ એમાં ડિટેક્શન કરવામાં આવેલી છે, અને આગળમાં પણ કોઈ પણ ફરિયાદી આવશે તો એની પણ ફરિયાદ લેવામાં આવશે.